ગામની વાવેતર કરી રહ્યા છે તે બધું જાણે છે ગાંજાનું વાવેતર અને સેવન કરવું તે ગુનો છે આમ છતાં પણ આવો ખેલ કરે છે તેના કારણે અમરેલીમાં સતત ગાંજાનો મુદ્દામાલ સાથે મહંત જડપાઈ રહ્યા છે જો કે આ પહેલી ઘટના નથી અગાઉ પણ આવી અનેક ઘટના સામે આવી ચૂકી છે તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા છે બાબરા તાલુકાના ગામની અહીં આવેલ ધારેશ્વર આશ્રમના એક સાથે ઝડપાઈ ગયા છે અત્યાર સુધી જે સાધુ જીવ જગદીશ અને જગતની વાતો કરતા હતા તે બંને જેલમાં બેઠા બેઠા મનમાં અને મનમાં હરિ નામ લઈ રહ્યા છે મહંત નંબર મહંત બાલક દેશમાં ગાંજાનું વાવેતર કર્યું હતું આ મહંતને એવું હતું કે ભક્તો કે પોલીસને જાણ નહીં થાય પરંતુ પાપે પીપળે ચઢીને પોકાર્યું અમરેલી એસઓજીને બાતમી મળી ગઈ અને ગઈકાલે બાતમીના આધારે રેડ કરવામાં આવી દરમિયાન નવસો અઢાર ગાંજાના લીલા છોડ કિંમત બાર લાખ એકત્રીસ હજાર કબજે કરી આશ્રમના મહંત બાલક દર્જળીનું જૂના દિવસો પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ વીસ એ વીસ બી સી એ ઓગણત્રીસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી બાબરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ગાંજો જૂનાગઢના સાધુ સંતોને આપવા માટે વાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું આ ઉપરાંત પકડાયેલા આરોપી બાલકદાસ તેઓ આ પહેલા પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ વિરુદ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ ગુનો નોંધાઈ ચૂક્યો છે

પરંતુ આ ખ્યાલ ખોટો છે દેશનો કાયદો બધાને લાગુ પડે છે કાયદાથી મોટો દેશમાં એક પણ સાધુ નથી અને બીજી વાત એ કે સારા સાધુ બનવા માટે ગાંજાનું સેવન કરવું પણ જરૂરી નથી દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ બાબરા નીલવડા ગામ